ચૂંટણા પછી નેતાઓ સામાન્ય માણસ મટી જતા હોય છે, અરે ક્યારેક તો માણસ પણ મટી જતા હોય છે. પરંતુ વાત એક એવા ધારાસભ્યની કે જેમણે પોતાનો પરંપરાગત ધંધો જાળવી રાખ્યો. આ ધારાસભ્યને મળવું હોય તો તમારે શાક માર્કેટ જવું પડે. નેતા બન્યા પછી તો મોટાભાગના લોકોના જીવન જ બદલાઈ જતા હોય છે. ધારાસભ્ય બને એટલે અચાનક જ ચમચમાતી મોટી કારમાં નેતાજી જોવા મળે, તેમને મળવું પણ દુષ્કર બની જાય. પરંતુ વાંકાનેરના ધારાસભ્ય જીતુભાઈ સોમાણી આ બાબતોથી પર છે. નેતા બન્યા પહેલા હતા એવા જ આજે પણ છે. રોજ સવારે 7:30 કલાકે તેમના અતિ પુરાણા એવા ઘરેથી પાણીની બોટલની સાથે એક્ટિવા પર નીકળે છે અને સીધા જ વાંકાનેર શાક માર્કેટમાં પહોંચે છે. શાકભાજીની હરાજી કરે છે, ત્યાં જ લોકોના પ્રશ્નો પણ સાંભળે છે. જીતુભાઈ કહે છે, આ ધંધાએ જ અમારું ગુજરાન ચલાવ્યું છે. પ્રામાણિકપણે ગુજરાન ચાલે તેનાથી રૂડું છું. એ શાકભાજીનો મારા બાપદાદા વખતનો ધંધો છે અને જ્યારે અમારી પરિસ્થિતિ સારી નહોતી ત્યારે આ શાકભાજીના ધંધાએ અમને રોજીરોટી આપી છે અને અમે શાકભાજીમાંથી ઉપર આવ્યા છીએ. શાક માર્કેટ પણ જાણે તેમની રાહ જોતું હોય એમ જીતુભાઈ આવે પછી તેમના દ્વારા જ હરાજી શરૂ થાય. સામાન્ય રીતે તો ધારાસભ્યને મળવું હોય તો પગ સુધી પરસેવો ઉતરી જાય, પરંતુ જીતુભાઈને મળવું સાવ આસાન છે. એક સામાન્ય માણસને મળવા જેટલું સરળ છે. માર્કેટના વેપારીઓને પણ આ વાતનો ગર્વ છે. જીતુભાઈ પહેલા ધારાસભ્ય નહોતા તો પણ માર્કેટમાં હરાજી કરતા હતા અને આજ ધારાસભ્ય થઈ ગયા છતાં પણ રોજ સવારે 7:30 વાગે માર્કેટે આવી જાય છે પોતાના ધંધે અને રોજ શાકભાજીની હરાજી કરે છે. હરાજી કરી અને રોજ 9-10 વાગ્યા સુધી અહીંયા લોકોના પ્રશ્ન સાંભળે છે અને અમને ગર્વ થાય છે કે અમને ધારાસભ્યની બાજુમાં બેહીને શાકભાજી વેચવાનો મોકો. માત્ર શાક માર્કેટ જ જીતુભાઈનું કાર્યાલય છે એવું નથી, તેમણે એક જનસંપર્ક કાર્યાલય પણ શરૂ કર્યું છે. શાકભાજીના વેચાણ બાદ તેઓ કાર્યાલય ખાતે પહોંચે છે, મતદારોના પ્રશ્નો સાંભળે છે. પ્રિય ધારાસભ્ય શ્રી જીતુભાઈ સોમાણીનું એક જનસંપર્ક કાર્યાલય શરૂ કરે છે અને એ સતત પોતાનો શાકભાજીનો વ્યવસાય છે તો ત્યાં પણ બધાને મળી શકે છે અને અહીંયા પણ સતત આખો દિવસ બેઠા હોય છે અને લોકોના પ્રશ્નોને વાચા આપે છે. જીતુભાઈના સિદ્ધાંતોએ પણ તેમને લોકપ્રિય બનાવ્યા છે. તેમની પત્નીનું ઓપરેશન કરવાનું થયું તો તેમણે સરકારી સહાય મળતી હોવા છતાં પોતે નાણાં ભર્યા. તેઓ કહે છે કે સરકારમાં બિલ પણ ન મૂક્યું, સહાયના નાણાં ખરેખર જરૂરિયાતવાળાને કામ આવે તે જરૂરી છે. અમદાવાદ યુએન મહેતા હોસ્પિટલમાં ઓપરેશન કરાયું છે અને સ્ટેન્ડ બેસાડ્યું છે. હવે હું આર્થિક રીતે પગભર છું અને પૈસા ભરી શકું એમ છું. જો હું પૈસા એ ભરી દઉં તો બીજા જે સામાન્ય વર્ગના લોકો છે એ પૈસા એ વ્યક્તિને કામ લાગે, એટલા માટે મેં યુએન મહેતામાં પૈસા ભરી દીધા છે. અને કાર્યકર આગેવાન બને અને તેમાંય ધારાસભ્ય બને ત્યારે તેની જીવનશૈલી બદલાતી હોય છે. બહુ ઓછા એવા નેતા હોય છે જે પોતાના મૂળને ભૂલતા નથી, જમીન સાથેનું પોતાનું જોડાણ જાળવી રાખે છે. જીતુભાઈ સોમાણી આવા જ એક નેતા છે. નિલેશ પટેલ, સંદેશ ન્યૂઝ, મોરબી.